नवसारीमां हीरा रोकड़ीथी लेवाना छे तेम कही राजस्थानमां हीराना दागीना वेपारी तरीकेनी ओळखाण आपी हीराना वेपारी पासे 28.34 लाखना हीरा लईने धोबीवाड़ खाते आवेल ऑफिसमां बोलाव्यो हतो। ऑफिसमां हीरा देखाता नथी तेम कही अजवाड़ामां हीरा जोउं छुं तेम कही पड़दा पाछळ आवेल दरवाजाथी बाइक लई हीरा लईने छुमंतर थई गयो हतो। आ बनाव बाद छेतराय हीराना वेपारीए 3 विरुद्ध फरियाद नोंधावी हती। नवसारीना शांतादेवी रोड खाते भूराकाना देसाई मूळ बनासकांठાના નવસારી હીરાના વેપારી તરીકે કામ કરે છે। તેમણે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે 3 દિવસ પહેલા તેમના મોબાઈલ ઉપર તેમના સગા મહેન્દ્ર દેસાઈનો ફોન કરી જણાવ્યું હતું કે એક વેપારીને રોકડેથી હીરા ખરીદવાના છે। તેમ કહેતા તેમણે તેમની પાસે હીરાનો વધુ માલ નથી તેમ જણાવ્યું હતું। બીજા દિવસે આસિત સા રહેવાસી નવસારીનો ફોન આવ્યો હતો કે તેમના એક મિત્ર નિખિલ પટેલ રોકડેથી હીરા લેનાર છે, જેથી તેમની ઓફિસ ધોબીવાડ ખાતે મહાવીર ચેમ્બરની બાજુમાં આવેલી છે। ત્યાં મળવા બોલાવ્યા હતા સવારે 11 વાગે ભૂરા દેસાઈ ધોબીવાડ ખાતે નિખિલ પટેલ નામના વ્યક્તિની ઓફિસમાં આવ્યા હતા અને ત્યારે નિખિલ પૈસા ગણતો હતો। નિખિલે જણાવ્યું કે તેઓને 70-75 લાખના હીરાની જરૂરિયાત છે। તેમ કહેતા ભૂરા દેસાઈએ સાંજે હીરાનો માલ લઈને આવશે તેમ જણાવ્યું હતું। તેમ કહી નિખિલ પટેલે વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું અને જણાવ્યું કે તેમની રાજસ્થાન ખાતે દાગીનાની દુકાન છે। તેમ જણાવી સાંજે ભૂરા દેસાઈ 3 પેકેટમાં 99.52 કેરેટના કુલ 28.34 લાખના હીરા લઈ આવ્યા હતા। નિખિલ પટેલની ઓફિસમાં આવી ભૂરા દેસાઈએ હીરા બતાવ્યા અને જાદર ચિઠ્ઠી આપી નકલ પણ બતાવી હતી। ત્યારબાદ નિખિલ પટેલે હીરાની કિંમત પેટે 500 અને 2000ના દરની ચલણી નોટ ત્યાં મૂકી હતી। હીરાને જોતા નિખિલે જણાવ્યું કે હીરા ઓફિસમાં બરાબર દેખાતા નથી, અજવાળામાં ચેક કરવા જાઉં છું તેમ કહેતા ઓફિસમાં લગાવેલ પડદા પાછળ જતા રહ્યા હતા। ત્યારે બાદ 2-3 મિનિટ પણ ત્યાં ન આવતા જોયું તો પડદા પાછળ બીજો છૂપો દરવાજો હતો, ત્યાંથી નિખિલ પટેલ બાઇક નંબર GJ21BP4964 ઉપર ભાગી છૂટ્યો હતો। ભૂરા દેસાઈ નિખિલ પટેલ આતિશ શાહ રહેવાસી નવસારી અને વિજલપુર ખાતે દિનેશ રાજેન્દ્ર પાલ વિરુદ્ધ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી। આજે નવસારી ટાઉન પોસ્ટે વિસ્તારમાં ભૂરાભાઈ દેસાઈ કરીને એક હીરાના વેપારી છે, એમને એમના એક મિત્ર દ્વારા ખબર પડી કે એક બીજો વેપારી છે એમની પાસેના હીરા ખરીદવા માગે છે, તો તેઓ તેમની સાથેના લગભગ 99.52 કેરેટ કિંમત રૂપિયા 28,34,000ના હીરાનું પડીકું લઈ બતાવવા માટે એ એમના ઓળખીતા વેપારી અને એની સાથેના 2 માણસો સાથે એ જે ઈસમ જેને બતાવવાના હતા ત્યાં આગળ તેની ઓફિસમાં ગયેલા હતા અને ત્યાં આગળ એણે હીરા બતાવ્યા ત્યારે તે વખતે પ્રકાશ આવતો હોવાથી પેલા ભાઈ જેણે હીરા જોવાના હતા લેવાનો હતો એણે પડદો પાડવાનું કહી અને પડદાની પાછળ હીરા જોતો હતો અને એ દરમિયાન એણે પોતાની પાસે એક નોટોની ગડીવાળેલો ડબ્બો પ્લાસ્ટિકનો કે જેમાંથી આરપાર નોટો દેખાતી હતી એટલે હીરાના વેપારી જે વેચનાર છે એને એમ થયું કે આટલી મોટી રકમ રોકડે ધંધો થઈ રહ્યો છે તો મારે એને હીરા દેખાડવા આપવા જોઈએ એટલે એણે હીરા જોવા માટે આપેલા હતા। એ દરમિયાન જે નોટોનો ડબ્બો હતો એ ટેબલ ઉપર જ પડેલો હતો એટલે વેપારીને એમ હતું કે નોટોનો ડબ્બો પડ્યો છે એટલે હમણાં જોઈને બહાર આવશે એટલે પછી નોટોનો આપણે વેપાર થશે, પરંતુ થોડી વાર સુધી પેલો વેપારી હીરા જોઈને બહાર ન આવ્યો ત્યારે એને શંકા ગઈને અંદર જઈને જોયું તો એ ત્યાંથી ભાગી ગયેલો હતો। પછી પેલો નોટોનો ડબ્બો ખોલીને જોયું તેમાં 1-2 હજારની અને 1-500ની અમુક નોટો જે ઉપરની છે એ જ સાચી નોટો હતી, અન્ય નોટો છે એ તો બધી બોગસ નોટો હતી। એટલે આ રીતે એક વેપારી સાથે છેતરપિંડી થતાં તેણે આજે 3 ઈસમો જે છે કે જે ત્યાંને વેપારી જેને ઓળખતો હતો એવા 3 ઈસમો, એમાં એક છે દિનેશ રાજેન્દ્ર પાલ, એક દીપચંદ સાહેબલાલ અને ત્રીજો છે સાતીશ સુરેન્દ્રકુમાર શાહ, આ 3 તથા જે હીરા લઈને જતો રહેલ છે 4 ઈસમો વિરુદ્ધ 406-420 હેઠળની ફરિયાદ નવસારી ટાઉન પોસ્ટેમાં નોંધવાની તજવીજ ચાલુમાં છે અને આજે 3 ઈસમો છે એમને ડિટેન કરી લેવામાં આવેલ છે અને તપાસ છે નવસારી ટાઉન પીઆઈ શ્રી કરનાર છે અને ગુનો શોધી કાઢી મુદ્દામાલ રિકવર થાય તે રીતનો પૂરતો પ્રયત્ન કરવામાં આવનાર છે। લઈ ગયો છે એની તપાસ હાલના તબક્કે એના સીસીટીવી ફૂટેજ મળ્યા છે, એ સિવાય જેના થ્રુ આવેલો હતો એ હીરાનો વેપારી અત્યારે આપણી પાસે પકડાયેલો છે, એના ઇન્ટ્રોગેશન દરમિયાન જો એની વિશેષ માહિતી મળી આવશે તો એ ઈસમને પણ પકડી પાડવામાં આવશે। NTC News, નવસારી।